बोलो मेलडी मात की पूज्य माड़ी अने सौ आत्मीय परिवारजनों बहनों भाई हूँ भाई सुरेश नो आभारी छू एमने मने अहीं सुधी आवानी मदद करी तुलसीदास जी ने हनुमान जी ए करी थी मने आ सुरेशे करी नहींतर कनीपुर ना आवा खेड़ा माता जी हुकम करे तो आवा पण अहीं ना आवा आप सौ यात्रिको छो એટલે માતાજીની મારા ઉપર અનન્ય કૃપા ગણું કે આપ સૌના દર્શનનો લાભ મને પણ થયો એ માટે હું માતાજીનો ઋણી છું. ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી બાપભાઈ જેવલિયા પણ યાત્રિકોના દર્શને અને માળીના દર્શને આપણી વચ્ચે આવી રહ્યા છે. એમની સાથે પણ જે મિત્રો છે તે બધાનું અહીંયા સ્વાગત છે. મેં સુરેશભાઈને કહ્યું હતું કે હું તો માતાજીના અને યાત્રિકોના દર્શને આવું છું, આ ભાષણવાળું ન થાય તો સારું. પણ માતાજીની ઈચ્છા હશે એટલે મારા મનમાં જે બે ત્રણ ભાવ ઉઠે છે એ વાત કરું. ભાષણ કરવા માટેનું કોઈ કારણ નથી. એ તો જે સંઘના સ્વરૂપમાં માતાજી આ યાત્રા ઉપર નીકળ્યા છે એ આપણી ખૂબ પુરાણી પરંપરા છે. સંઘના સ્વરૂપમાં બધાને સાથે લઈને યાત્રાએ નીકળવું, મેં પેલી પુસ્તિકામાં પણ વાંચ્યું, સંઘવી લખ્યું છે આપની આગળ. સંઘપતિ શબ્દ છે એ જૈન સંપ્રદાયમાં પ્રચલિત શબ્દ છે. સંઘને લઈને નીકળે એના યમ નિયમો પાળવાના હોય છે. એટલે તમને બધાને કડક નિયમો સાથે યાત્રામાં જોડાવાનું છે. મોજ મસ્તી કરતાં કરતાં નીકળવાની મનાઈ છે. એટલે સાત અર્થમાં તમે બધા પદયાત્રીઓ છો એટલે તમને બધાને હૃદયપૂર્વકના વંદન કરવાતા મને ખૂબ આનંદ થાય. અત્યારે આટલા બધા વાહનો છે, સરસ ગાડીઓ નીકળી છે, અંદરે ગરમી ન લાગે એવી, રોતા ન લાગે, પુશબેક સીટું આવે અને એવા સાધનો બધા અવેલેબલ છે. એવા સમયે આવી પદયાત્રા શું કામ લોકો કરતા હોય છે, શું કામ કરવી જોઈતી હોય છે? હેન લહેર કરતાં કરતાં જતા હોય તો શું વાંધો એમ, અને દર અડધો કલાકે પોણે કલાકે ઠંડુ આવે, ગરમ ગરમ ભજીયા આવે. આજે ત્રીજો દિવસ છે એટલે બધાને આમે બધું હવે એક જ દીર્યો છે એટલે થાક ઉતરી જાય એવું લાગે ને. હવે એક જ દીર્યો છે, બીજે દીએ ખૂબ થાક લાગ્યો હોય, પછી ત્રીજે દિવસે થાક લાગે પણ હવે શું થાય, હવે એક જ દિવસ હાલવાનો છે એટલે એવો અંદરથી કરંટ આવે ને થાક ઉતરી જાય. આ કાર્યક્રમ મેં બાપજી કરેલો છે, હું 400 કિલોમીટર આવેલો છું એટલે મને ખબર છે પગના સોડા કેમ પડે. એમાં અંદર જાતા જવાઈ ગયું પછી બહાર નીકળાય નહીં, દાખલ જ્યાં કેડે. કોઈકે અહીંયા કહ્યું કે અહીંયા બધું જ માતાજી આપે છે, વ્યવસ્થા કાંઈ ઘરની કરવાની નથી, આવવાની વ્યવસ્થા એટલી જ વ્યવસ્થા કરવાની, બધું માતાજી કરે. પણ હું નાનો હતો ત્યારથી તે હમણાં સુધી, હવે મને ઘણા વિશેષણ લાગે સંત સભ્ય પ્રમુખને ઉપપ્રમુખને વગેરે વગેરે, ત્યારથી અત્યાર સુધીમાં મેં અનુભવ્યું છે, મેં સાંભળ્યું છે, એ એક જ એવી જગ્યા છે કે એની એરે તમે જાઓ ને એટલે કોઈ થી કઈ કરવડ ન હોય, એનું નામ માં. એવી એક જ જગ્યા છે, ધરતીકંપનો આંચકો આવતો હોય અને આગાહી માઇક ને ટીવી ઉપર આપણે જોતા હોય કે 7.3 ના રિયર સ્કેલમાં હાલે છે અને ઇમારતો આમથી આમ હલતી હોય પણ છોકરો માને ખોળામ ન બીએ. બાળક છે ને માના ખોળામાં એમાં અભય જે મળે છે ને એવું અભય પછી દુનિયાભરમાં ઓબામા ન હોય. અમેરિકાનો રાષ્ટ્રપતિ ગમે તેવડી સલામતી વચ્ચે પોતાના વ્હાઇટ હાઉસની અંદર બેસતો હોય ફરતો હોય
અને આખી ફોજ એની સેના માટે ને સંરક્ષણ માટે હાજર હોય, પણ એ પોતાને એની સલામતી ન હોય, જે સલામતી બાળક માના ખોળામાં અનુભવે છે એવી સલામતી ને ભાઈ ક્યાંય મળતું જ નથી. તમે તો માની આંગળી પકડી નીકળ્યા છો, પછી ખરેખર એનું હોય હોય જ નહીં ને. એટલે સાચ અર્થમાં માની અરે તમે નીકળ્યા છો એની પ્રતીતિ પણ તમને બધાને થાય છે. એવો સરસ મજાનો સંઘ ઉત્કંઠેશ્વર દાદાના દર્શને જાય છે. આપણે ત્યાં તો એવડી મોટી પરંપરાઓ છે કે ગંગાજીમાંથી હરદ્વારથી કાવડ પાણીની ભરે અને સોમનાથને ચડાવવા આવે એમ હાલતા છે લોકો. અને એટલી સંખ્યામાં નીકળે છે ત્યાંથી કાવડિયા કે હાઈવે બંધ કરવો પડે એટલા લોકો નીકળે. આપણા રાજ્યમાં માતાજીની દયા છે કે પૂનમ હોય, માતાજીનો કોઈ તિથિ તહેવાર હોય તો અંબાજી તરફના હાઈવે આપણે બંધ કરવા પડે એટલા લોકો હાલતા નીકળે. બોટ મારી અંબે, જય જય અંબે, આખા રસ્તે. ડાકોરની પૂનમ હોય તો ડાકોરના ઠાકોરના દર્શને લોકો એટલી સંખ્યામાં નીકળે. આ બધા સાત્વિક નિશાનો છે, સારા સારા સંકેતો છે. સમાજની અંદર સારી પ્રવૃત્તિઓ થાય છે એના આ બધા સંકેતો છે. ખૂબ સારા પ્રમાણમાં આ પ્રવૃત્તિઓ ઝીલાય છે. એવી જ એક આ સુંદર પ્રવૃત્તિ ખેડા મેલડી માતાના સ્થાનકથી પૂજ્ય માળી આપ સૌ એમની સાથે જોડાઈ અને ઉત્કંઠેશ્વરના દર્શને જઈ રહ્યા છો. પણ પદયાત્રા જે છે એનું શાસ્ત્રોમાં ખૂબ અનેરું મહાત્મ્ય દર્શાવેલું. કોઈ પણ તીર્થસ્થાનની સામે પગપાળા જો કોઈ ચાલે તો એક ડગલા બરાબર એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય છે એવું શાસ્ત્રમાં પ્રમાણ, એવું શાસ્ત્રોમાં આપણા શાસ્ત્રોની અંદર જે બધા પ્રમાણો આપ્યા છે એમાં એક આ પ્રમાણ આપ્યું છે. કારણ કે અશ્વમેઘ યજ્ઞ બધાથી ના થાય, તો આપણા ધર્મમાં એવી કોઈ જોગવાઈ નથી કે એક જણો કરી શકે ને બીજો ન કરી શકે, એવી કોઈ જોગવાઈ નથી. ઘણાને એમ થાય કે આ અમુક ઉચ્ચ કુળના રાજવીઓ કે ઉચ્ચ કુળના પુરોહિતો એ જે કામ કરી શકે એ સામાન્ય માણસ કરી શકતો હશે કે નહીં કરી શકતો, એવું આપણા ધર્મમાં આ એક જ દેશ એવો છે. એમાં બે ત્રણ ખૂબીઓ છે, એમાંની એક ખૂબી આ છે કે કોઈ પણ સામાન્ય માણસ છે એ પણ કોઈ પણ પ્રકારનું કામ કરી શકે. એટલે અશ્વમેઘ યજ્ઞ છે રાજાઓ કરી શકે, મહારાજાઓ કરી શકે. અશ્વમેઘ યજ્ઞમાં તો એની ખૂબ બધી પેલી હોય છે, પણ એ અશ્વમેઘ યજ્ઞ રાજા કરીએ કે સામાન્ય માણસે કરવું શું કરવું, તો એનો ઉકેલ આપણા ઋષિ મુનિઓએ આપણને બતાવ્યો છે કે યાત્રા કરો તમે અને પગપાળા કોઈ તીર્થમાં જાઓ તો એક ડગલું તમે પગ મૂકો ન તો એક અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે તમે કેટલા અશ્વમેઘ યજ્ઞો કીધા. આ તમારા બધાના અશ્વમેઘ યજ્ઞો ભેગા કરો અને એનું ફળ ભારત માતાને ચરણે ધરો ને એટલે ભારત માતા મહાન થાય, આટલો સંકલ્પ જ ખાલી કરવો પડે. કારણ કે શાસ્ત્રો ખોટા છે જ નહીં, આપણને સમજાય નહીં. ઘણી વખત ઘણાનું એમ કહેવાનું થાય છે કે આ શાસ્ત્રમાં લખ્યું છે એવું ક્યાં થાય છે, એ પ્રમાણે કશું બનતું તો નથી, પણ આપણી સમજણનો કોઈ ક્યાંક એમાં કચાશ હોય છે, આપણી વૃત્તિની કોઈ કચાશ હોય છે. અન્યથા એ બને, એમાં ન બને એવું કોઈ કારણ જ નથી. આ કલયકાળમાં પણ આ બધું બને જ છે. બીજું એક સરસ મજાનું આપણે ત્યાં વિધાન છે આપણા દેશમાં. દુનિયામાં ઘણા પ્રકારના ધર્મો છે ને ઘણા પ્રકારની માન્યતાઓ છે. ભગવાન પાસે જવાની ઘણી બધી રસ્તાઓ બધી જગ્યાએ થયેલા જુદા જુદા ધર્મોમાં, પણ આ હિન્દુસ્તાન એક જ એવો દેશ છે જેમાં ઈશ્વરના શ્રેષ્ઠતમ સ્વરૂપને માનું સ્વરૂપ આપ્યું હોય એવો આ એક જ દેશ. દુનિયાના કોઈ દેશમાં માતાજી નથી, કોઈ દેશમાં. પછી ઈસાઈ હોય, ઇસ્લામ હોય, જુદી જુદી જાતના ઘણા ધર્મો છે, પણ એમાં ક્યાંય માતાજી નથી. હિન્દુસ્તાન જ એક એવો દેશ છે, હિન્દુ એક જ એવો ધર્મ છે કે જેમાં પરાશક્તિ પરાંબાને પણ આપણે એમ માનીએ છીએ કે એના વગર કાંઈ થાય નહીં. શ્રેષ્ઠ શક્તિ છે એ માતૃશક્તિ છે, એટલે માતાને પણ ઈશ્વરના સ્વરૂપમાં
આરાધવાની વાત એ આપણી સંસ્કૃતિની એક અણમોલ દેન, અને એના શરણે ગયેલા પૂજ્ય માળીની આંગળી પકડીને તમે યાત્રા એ નીકળ્યા છો, તો ખૂબ ઉમદા કામ આ અત્યારે ચાલી રહ્યું છે મારા હિસાબે. ખૂબ આ આપણા દેશમાં જ છે, બીજે આવું કશું છે જ નહીં. એનો એક આ સુંદર મજાનો સંયોગ થયો છે. પદયાત્રાની મજા એવી છે કે એક તો કોઈ જાતની ઉતાવળામાં ન હાલે, અને આપણા એક એક કામ ઉતાવળ વગરના અત્યારે હમણાં છે જ નહીં. બોલો, વાત કરવાની વેળો નથી. એમાં મોબાઈલ આવ્યા છે, અતાણકીઠા તમારા મોબાઈલનું હું થતું વિશે બોલો. હવે એવા દિવસો હું જોઈ રહ્યો છું કે જેમ આપણા જૈનોમાં એમાં એક આસણા હોય છે ને, એક દિવસ ઉપવાસ, એક દિવસ જમે, એમ કરીને 30 દિવસનું તપ કરે. એમાં આપણે કોઈ એક અઠવાડિયાનું તપ કરે, કોઈ માસ ખમણની એક તપશ્ચર્યા છે એમાં એક મહિનાનો ઉપવાસ કરે. આપણામાં એવા જુદા જુદા વ્રતો ઘણાને મેં સાંભળ્યા છે કે આખો મહિનો ફરાળ કરે, ખાલી ફરાળ કરીને જ જીવે. ઘણા સાધુ સંતોને મેં જોયા છે ખાલી દૂધ ઉપર પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. એ બધા તપના જુદા જુદા પ્રકાર છે. હવે નવું તપ દાખલ થાય, અઠવાડિયું મોબાઈલ નહીં ઉપાડું. હવે તો બહુ દાદા દિવસો નથી, દાખલ કરશે તો પણ ધૂળ છે એકાદો ભૂવો મારી કીધું ને, એ હવે આવવાનું જ છે. એટલી બધી ઉપાધિ આ ફોને કરી છે, ઘરનો ડાયરો છે એટલે વાત કરવામાં વાંધો નહીં. માડીનો ખોળો કહેવાય ને, માડીને આંગણે ગમે તે વાત થાય. 20-25 વર્ષથી આપણે દીકરીને લાડકોટથી ઉછેરી હોય, અછો વાના કરતા હોય ને આપણા બેન બા છે, અને હવે તો પછી ખૂબ લાડીક્યુ રાખવું પડે, કારણ કે એક એક જ હોય. હવે કાંઈ નવદુર્ગાઓ મળતી નથી, વખતમાં એ હતું પાછળ નવદુર્ગાઓ. હું મારા ઘણા ભાઈ બંધ છે, હાથ હાથ માસ્યું છે. હવે આ નાની સાંગ છે એમ ન હોય, માસી જ ન હોય. દીકરી આપણે બેઠા હોય અને એક રિંગ વગડે એટલે ઊભી થાય અને આપણે થી આગી વહી જાય, આપણે એનું ગૌરવ લઈ. અમારી દીકરી બહુ સ્માર્ટ છે અને બધા ફોન આવડે, ફોનનું આમ SMS કરે, ફોનમાં આમ કરે, તેમ કરે. અમે રાજી થાય, આપણને રાજી પહોંચે. દીકરીઓ કંઈ ટેકનોલોજીથી અજાણ રહે એવું મારું આ કહેવાનો જરાય આશય નથી. હવે તો આપણી દીકરીઓ વિમાન ઉડાડે, મારે 4-5 ભાઈબંધની છોકરીઓ પાઇલોટ છે, વિમાન ઉડાડે. એટલે એમાં એ કોઈ કામ આવું ના કરી શકે એવો મારો કહેવાનો મત નથી, પણ જે ખટકે છે મને અને હું આવા પ્રસંગો એ અચૂક કહું છું, એ આ વાત છે કે દીકરી ઊભી થઈને વહી ગઈ ત્યારે આપણે માર્ક નથી કરી શકતા એના માવતર તરીકે, કે હા આપણી દીકરીને એવું તો શું આવ્યું કે એને પડદો આપણીથી રાખવો પડે. અને એ વખતે આપણે ધ્યાન નથી રાખતા, આપણને ખબર પડે છે આ ઘટના બને છે કે રિંગ આવે છે, દીકરી ઉભા થઈને વ્યા જાય છે, એ આપણા ધ્યાનમાં આવે છે, પણ આપણે એ વખતે એને નથી ટપાળતા. આપણે એને હવે પ્રગતિ માની, આપણે જો ભૂલો ક્યાં થાય છે, પ્રગતિ જ હોય. દીકરીઓ ટેલિફોન વાપરે, એનાથી અદ્યતન સાધનો હોય, ટેકનોલોજી વાપરે, વાંધો નથી. ઇન્ટરનેટ ઉપર આખી દુનિયામાં સર્ચ કરે, જાત જાતનો અભ્યાસ અત્યારે એના માધ્યમથી કરી શકે છે, દુનિયાભરની માહિતી તમારી આંગળીઓમાં આવી ગઈ છે. એનો ઉપયોગ કરો, જાણો, શીખો, એમાં વાંધો જ નથી. પણ તમારામાં એક ગુણ નહીં આવવો જોઈએ કે તમે ફોન આવે ત્યારે તમે આગા જે ખહી જાઓ છો ત્યારે માવતર વાંચવામાં ભૂલ એવી કરે છે કે આ ફોન છે એનું ડાયવર્ઝન છે, ને પછી 6 મહિને સમાચાર આવે દીકરી ભાઈ, અને પછી પોલીસ સ્ટેશનમાં ફોન થાય, પછી અમને ફોન થાય.
પછી અમને પૂછે ને કે આમાં કઈ કરો નથી જડતા ને અહીંયા છે ને ત્યાં છે પછી પછી કોતવાથી શું ફાયદો જો છ મહિના પહેલા ઊભા થતા હતા ત્યારે તપાયા હોત તો આ રસ્તે આ ફળ આપે એટલે એકાસણા ન થાય કે ઉપવાસ ન થાય તો કાંઈ નહીં પણ બબે રાખો છો એ એક એક રાખવાનું કરો બબે રાખવા પડે મારી પાસે ત્રણ છે ત્રણ કોણ શું કરવાનું છે આ દેશનું હું તાવાનું છે કે મારું ગામ 1000 માણસની વસ્તીનું અને 2500 ફોન વસ્તી 1000ની ફોનની સંખ્યા 2500 કામ હું તો મિસ કોલ કરો એના માટેના ફોન લેખા આપણને ફોન કરે મને ફોન કરે ક્યાં છો હું એમ કહું દિલ્હી છું મારે એમ કે અમરેલી છે હું દિલ્હી હો અમરેલી હો તને શું ફેર પડે તારે કઈ કામ છે બેઠા હતા એમ કે ફોન કર્યો એક નાના ગામમાં આ ગામમાં હું જ્યાં ઊભો છું ને આ ગામના ટેલિફોનનું માસિક બિલ જો આ બે મહિને બિલ આવે છે ને હવે મહિનાને શરૂ થઈ ગયું એની તમે તપાસ કરો પ્રમાણિકતાથી ગામના આગેવાનોને સરપંચ અહીંયા બેઠા હતા મને મળ્યા છે એટલે સરપંચને હું કહું છું કે તમે આ ગામના એક મહિનાના ટેલિફોન બિલનો હિસાબ લગાડો અને એનો વાર્ષિક હિસાબ તમે જાહેર કરશો ને તો એ 10-20 લાખ રૂપિયા કરતાં ઓછો નહીં હોય 10-20 લાખ રૂપિયા આપણા એમાં વ્યાજ જાય છે એવી એવી જાહેરાતો આવે કે એક SMS કરો 1000 રૂપિયા કમાવો કોણ કમાય છે એ ખબર છે તમે નહીં ટેલિફોન કંપની વાળા કમાય એવા ધંધા ઉપાડ્યા ખબર ન પડે એમાં આપણા ખિસ્સામાંથી પૈસા વ્યાજ જાય ગામમાં 1 લાખ રૂપિયાનું કામ કરવું છે ને તો આખું ગામ ઉશિયાળું થઈને બેસે કોઈ ધારાસભ્ય આવે કોઈ સંસદ સભ્ય આવે એની કોઈ ગ્રાન્ટ આપે તો અમારા ગામમાં એ કાંક થાય અને આ ટેલિફોનમાં 20-25 લાખ રૂપિયાની દોણી દે વળે આની ઉપર જો 1 વર્ષના એકાસણા બેહારે તો આખા ગામને જે કરવું એ થઈ જાય એક જ ગામ હવે આ જે આપણામાં હવે આ તમારે ઓલી યાત્રાની સામે ત્રણ દી બંધ રહ્યું છે એટલે અભ્યાસ થયો ને અગત્યનો અભ્યાસ થયો બાપજી આ તમારા કારણે આ બધાની ઉપર મોટો ઉપકાર કારણ કે હમણાં ત્રણ દી આ બધાને કોઈ ફોન નહીં કરે હું બાપુ ભેળા જાત્રામાં છે એટલે એને ફોન ન થાય અને હું તો એમ કહું છું કે હવે પછી જાત્રામાં જાઉં ને તો પછી આની ઉપર પ્રતિબંધ જ જીખજો દારુ લિસ્ટ તો છે તમારી ઉપર એમાં એક વધારાનો એટલી ઉપાધિ એમ આવા બધા જે ફેરફારો થાય છે એ આપણા ઋષિ મુનિઓ એટલા બધા બુદ્ધિશાળી હતા કે સંસારના વળગણોને માણસો છોડે કેવી રીતે કહેવાથી થોડુંક છૂટે હું આ તમને ઉપદેશ આપું તો તમને કોઈ અસર ન થાય એમ લાગે વાત સારી કરી ગયો એમ અવાજનો નરવો હતો એવું કે બીજું કાંઈ એને બહુ અસર નથી રહેતી પણ આવો કાર્યક્રમ આપો તો કેટલીક વસ્તુ એની મેળે છૂટી જાય તમે આમ ઓફિસ હશે સ્કૂલ હશે ખેતર હશે મોટરસાયકલ લઈને જ બધા જાય છે જો બોલ અમારે સૌરાષ્ટ્રમાં તો બાપજી હમણાં નવું નીકળ્યું છે ખેતીનું કામ અમે તો કોઈ કરતા જ નથી જેટલાના હાથ બારમાં નામ છે એ કોઈ કરતા નથી એને માંડી વાળ્યું એટલે પરાયણે બાઈ ઉપાહે કરાવે એ એક જાણમાં આવી તે મોટરસાયકલ લઈને બાઈને વાડીએ મૂકી આવે પાછો એ ગામમાં કપાટા મારવા પાછો ગયો આવે સુરેશ ને એ બધા એના ટેકેદારોમાં આવું માહિતી મારી પાસે વિગતો છે અને એ બેન ત્યાં વાડીએ નીણ પૂળો જે કાંઈ કરવાનું હોય પાવાનું એવું બધું કરે અને આ પાછો કર્મી હાંજે જઈને તેડી જાય રોટલા કરવાતા આ કામ કરે છે ત્યારે લોકો આવી બધી જે પ્રવૃત્તિઓ ને બધીઓ આપણા સહજ જીવનમાં આવી છે એટલે આટલું હાલવું નહીં મારે મૂળ તો કહેવું નહીં હાલવું નહીં કામ કરવું નહીં કામ ચોર લોકો થઈ ગયા
શરીર પછી એવા થઈ ગયા છે કે છે જંતુ ખેતરમાં હલવું હોય તો બધાને અગવડ પડે છે. આટલું હલાય, આ તમે ત્રણ દિવસમાં કેટલા કિલોમીટર કાપશો તમે કોકને કહો ને ત્યારે એની આંખો આવડી આવડી કરશે. એટલું બધું તમે હાલીને ગયા, તમને કાંઈ ન થયું એવું તમને પૂછશે બધા. એને તે થાક લાગતો હોય એમ તમારી એમ જોવાય હાલતા હાલતા તમે આવ્યા ને એ થાકી જાય, તમે કહો સાંભળશે ને એ થાકી જાય. પણ આવી બધી રચનાઓ આપણા વડવાઓ આપણા માટે કરતા ગયા છે કે સમયાંતરે આવી યાત્રાઓ જો નીકળે તો આપણા શરીરને પણ યોગ્ય જે મળવાનું એને કસરતનું હાલવાનું ચાલવાનું આ બધું આપણને મળી રહે. એટલા માટે આ યાત્રા સાથે સાથે આપણને આપણા પ્રદેશની ખબર પડે કે કેવી આપણી નદીઓ છે, કેવા આપણા રસ્તા છે, કેવા આપણે ત્યાં વોંકળા છે, કઈ પ્રકારના ઝાડવા છે. અમે અત્યારે આવતા હતા, બે મવડા મળ્યા અમને હામાં, સિનિયર સિટીઝન હે 60 ફૂટના હતા, નીચે 30-40 રોડને કાંઠે. મને સુરેશભાઈ કીધું કે આને કાપવા હોય ને તો કુવાડી કામ ન કરે, મવડા એવા થાય, એનું લાકડું એટલું બધું મજબૂત. આ બધી વનસ્પતિઓને આપણે ઓળખીએ ક્યારે? કોક દી ક્યાંક ગાડીમાંથી ઉતરીને રોડને કાંઠે હાલ્યા આવી તો ખબર પડે ને કેળા કેમ થાય છે, ક્યાં કેળા હોય છે. ખાલી આથણામાં ડીશમાં આવે ત્યારે ખાતા હોય એને ખબર નથી હોતી કે ક્યાં થાય છે ને કેમ ઉગે. એને કોઈ વાવતું નથી, તમે કલ્પના કરો આને કોઈ વાવતું જ નથી. આખું એ વગડાનું ફૂલ છે ને વગડાનું ફળ છે. ગરીબ લોકો એને વીણી આવે છે ને વેચીને આપણને ખબર આવે છે ને આપણી VIP ડીશનું એ અંગ છે. VIP ડીશ કેળાનું આથું એટલે જેવા તેવા નથી મળતા જ નથી. હવે એને કોઈ વાવેતર નથી કરતું. કોઈ કેટલા એવા ફૂલો ખીલે છે કુદરતમાં એ તમે એને જુઓ તો આમ આપણું આમ મન રાજી થઈ જાય. એ બધી કુદરતે કરેલી આ કરામત આપણા માટે કરી છે, પણ એને જોવાનો કે માણવાનો આપણને અવસર મળતો જ નથી. એ કુદરતને નજીકથી માણવાનો અવસર સૌથી સારામાં સારો કોઈ કામમાં મળતો હોય તો એ આ પદયાત્રામાં મળે છે, તેથી બીજા એકેયમાં મળે. એટલે મને પદયાત્રા બહુ જ ગમે. હું બધા પદયાત્રીઓને હૃદયપૂર્વકના વંદન કરું, એટલા માટે મને ગમતી પ્રવૃત્તિ ને કરવી જોઈએ. થાય જેના જીવનમાં જ્યારે પણ અવસર મળે ત્યારે આ અવસરનો લાભ આપણે લેવો જોઈએ. પુનઃ સુરેશભાઈનો હું આભાર માનું કે આટલા બધા પદયાત્રીઓ પૂજ્ય માળીની સાનિધ્યમાં નીકળ્યા. પૂજ્ય માળીની ઉપર માળીની કૃપા છે કે તમને ધર્મની ધજાની યારે રાષ્ટ્રધજા યાદ આવે છે. અત્યારે તમે હવ બધા હવ હવની ધજા ફરકાવવા પીડ્યા, એને કોઈ બીજી ધજામાં રસ જ નથી. એના માળી એવા છે કે જે ધર્મની ધજાની હારવા રાષ્ટ્રધ્વજને પણ. એટલે કદાચ મને એમ લાગે છે કે આપણા દેશના તીર્થસ્થાનોમાં કે ધાર્મિક જગ્યાઓમાં પહેલી વહેલી જ આ પ્રકારની જગ્યાએ આ પ્રકારનું ધાર્મિક જગ્યાના વડાઓ પણ જેની તરફ ઘણા બધા સેવકોની શ્રદ્ધાઓ હોય છે એ પણ સાચી દિશા આપવા માટેનું પુણ્ય કાર્ય કરી શકે તો રાષ્ટ્રની ખૂબ મોટી સેવા કરી ગણાય ને આપણે સૌની જવાબદારી છે. એવું એક ઉમદા કાર્ય પૂજ્ય માળીના માધ્યમથી આપણા વિસ્તારમાં થઈ રહ્યું છે, એનો પ્રત્યક્ષ લાહવો રસ્તે લેવાનો અમને પણ અવસર આપ્યો. માળીની પ્રસાદીનો લાભ મળ્યો, માળીના ગીતમાં તો બધા વરહતી અમારી માથે વરહી. આવા બધા અણમોલ ફળો હોય છે. અમારો પાલ લખે, એક બાપજી બૂટ પોલીશ કરનારો કવિ છે બોટાદમાં, કરે છે બૂટ પોલીશ પણ કામ કવિતા લખવાનું છે. એનો એક દુહો છે, હખદખની હહારમાં ઘડિયું આવે ઘણી, હખદખની હહારમાં ઘડિયું આવે ઘણી, પણ લે કોક લણી પરમારથની પાલિયા. આ પરમારથની ઘડિયું લણવાનો એક સુંદર અવસર છે, એમાં આપ સૌને પણ માતાજીની કૃપાથી જોડાવાનો અવસર મળ્યો છે. ત્રીજો દિવસ છે, હવે પછી ઢાળા કરવાના છે નહીં, અને વળતા તો હંદેને બસની વ્યવસ્થા
ગાડીની વ્યવસ્થા વળતા તો બધાને માટે કરીએ છીએ હું એવું માનું છું. કારણ કે માં છે ને એ બહુ જાજુ કષ્ટ છોકરાઓનું ન જોઈ શકે, પણ ખૂબ સુપેરે સુંદર વ્યવસ્થા સાથે આયોજિત રીતે નીતિ નિયમમાં રહીને યમ નિયમ પાળતા પાળતા યાત્રા કરવાનો અણમોલ અવસર આપ સૌને મળ્યો. એ આપ સૌના કોઈ પુણ્ય ફળનું અત્યારે અગાઉ કોઈ પુણ્ય કર્યા છે ને એનું ફળ અત્યારે તમને આ યાત્રાના સ્વરૂપમાં મળી રહ્યું છે. અને મેં ક્યારે કોઈ સારું કામ કર્યું છે એટલે મને અહીંયા આવવાનો મોકો મળ્યો. મેં ઓછું તમારી જીકાત કીધું છે, નકર આયરે જોડાવાને બદલે અડધે આવીને જય શ્રી કૃષ્ણ કહેવા જેટલા અવસર મળે. આપ સૌને મારા દાદાથી જય માતાજી. માનનીય પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબનું ફૂલહારથી સ્વાગત કનીપુર ગામના સરપંચશ્રી અને માજી સરપંચશ્રી કરશે. બોલો મેલડી માત કી જય. રૂપાલા સાહેબ નું સ્વાગત માજી સરપંચ કરશે. સુરેશભાઈ ગોદાણી સાહેબ ની વિનંતી કે રૂપાલા સાહેબ નું સમય નહીં હોવા છતાં પણ સમય લઈને રૂપાલા સાહેબ અહીં ઉપસ્થિત રહ્યા બદલ એમનો આપ પરિવાર વતીથી અમારા પરિવારના આપ સદસ્ય છો, પછી મારી સાથે સંકળાયેલા છો, તો રૂપાલા સાહેબનો આપ જરા આભાર માનશો. જય માળી, જય માળી, જય માળી. આજના આ કાર્યક્રમમાં ધર્મસભામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીય જનતા પક્ષના અને અમારા રાહભરી રાજ્યસભાના સભ્યશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અમારા આમંત્રણને માન આપી અને અહીં પધાર્યા તે બદલ સર્વે માળી પરિવાર વતી હું એમનો હૃદયથી આભાર માનું છું. જય માળી, જય માળી, જય માળી. પૂજ્ય માળીને કંઈક બોલવા માટે ઈચ્છા છે. જોકે સત્સંગ રૂપે માળીને આપણે સાંભળવાના જ છે, એમની અમૃતવાણી સાંભળવાની છે, પણ જ્યારે રૂપાલા સાહેબ અહીં ઉપસ્થિત છે ત્યારે માળીનું દિલ ગદગદ દબી ગયું છે અને એમને કંઈક ઈચ્છા છે બોલવાની. તો પૂજ્ય માળી પહેલાં તો મત કરજો, બિલકુલ હું અભણ છું.
જેમ સારસપણીના પાર્કિંગથી સોનું થાય એવા રાષ્ટ્રપ્રેમી મારા દેશના ગરવૈયા મારા દેશના ઉત્સવ ભૂલદલાલ અમને ખામી એટલી જ છે કે બૂમો બહુ પાડીએ છે પણ પણ જોડે અને હા ભણનારા રહેતા નથી. આ અમારી એવી વેદના છે કે આ કેવું કોને. મને હવે એક ભાઈ મળ્યા, મને કે મારે કેરમાં નડતર છે. કે મેં કીધું અહીંયા કની પર મારે કે હાર કે નડતર છે. મેં હારું તો તે મને પહેલું કહ્યું નતું, પહેલાં કહ્યું તો અહીંયા આવત જ નહીં. બીજું એક મને બહુ સરસ રૂપાલા સાહેબની વાત ગમી, એક પદવીથી બોલીશ કે માના ચિરંજીવી રૂપાલા ભાઈ આયુષ્યમાન બનો, કીર્તિમાન બનો. મારા ગુજરાતને, આપણા ગુજરાતને ગૌરવ સાથે કહેતા અમારી સંતોની છાતી ફૂલે છે. કેમ આજે જે કર્યું એવું કરજો અને આજે તમે જે ગોઠવ્યું છે આવું ગોઠવજો. આવવાના છે કોઈ કહેતા નહીં એટલે શું ચાલે છે ખબર પડી જાય બધી. પણ રાષ્ટ્રધ્વજમાં આવ્યા છે, જો સવારની ખબર હોત ને તો અહીંયા કોણ રાષ્ટ્રધ્વજ વખતે આવ્યા છે, કોણ ગરબામાં આવ્યા છે, કોણ જમવા આવ્યા છે, કોણ શું કરી રહ્યું છે. સંતો હું એ ગુજરાત છું, આ સંઘ એટલા માટે છે કે સંતોએ ભક્તોને બેટરી આપી, સંતોએ ભક્તોને બેટરી આપી. જોકે આપણો દેશ, હું તો કહું ભીષ્મ પિતામહ ત્યાં આવ્યા છે, મારો દેશ ઋષિઓનો અને કૃષિઓનો છે. એ બહુ આનંદ થાય છે, ઋષિઓનો કૃષિઓનો દેશ, સંતોનો દેશ, સંતોના રખવા. આપ જોઈશું જ્યાં 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 જઈશું ત્યાં બહુ જોવાનું મળતું હોય છે. શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે હોય છે, એની સામે મારી કોઈ ચક્કર નથી, ચક્કર લેવા એવું નથી. એક તો આર્થિક પૈસા નાખવાની, નાખવા દેવાની, મંદિરમાં ગલ્લો નહીં. પણ મારા પૂરતું કહું છું, ખેડા પૂરતું કહું છું, તમારા ખેડા પૂરતું કહું છું. તમારા ગામમાં જે ચાલતું હોય મુબારક હો, વધારે વિકાસ થાય. તેલના ડબ્બા કે ગોળના કટ્ટા મારે જોઈતા નથી, મારો ગોળ એવો છે ને અહીંયા, આ ગોળ અહીંયા આવે ત્યાં બધી માકો અહીંયા જ બેસી જાય. હમણાં કાવડની વાત કરી હતી, એ મને બહુ ગમી. હું સિદ્ધપુર જાઉં ત્યારે પાણી મહાદેવજીને ચડાવું, નર્મદામાં જાઉં ત્યારે માતાજીને, મહાદેવજીને પાણી ચડાવું. ગંગા, સિંધુ, સરસ્વતી, જયામુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તન્યા, ક્ષાતા, ગયા, ગંડકી, ચિત્રા, વેત્રવતી, મહાસુર નદી, આટલી બધી નદીઓ. કાવડમાં પાણી લઈ લઈને થાકી ગયા અને એ લોકોની ભક્તિ આજે ફળી છે, એ લોકોને આશીર્વાદ મળ્યા છે. આપણા ગલીએ ગલીએ નર્મદાજી છે, આપણા ગલીએ ગલીએ મહા સરસ્વતી ઘૂમી રહ્યા છે. ગલીએ ગલીએ તમે જોવો તો એક એક નદીના પાણી લેવા આમ જોઈએ તો આપણને એમ લાગે વાહ પ્રભુ. અવતાર દઉં ને તો હિન્દુસ્તાનમાં દેજે ને હિમા હિમ, હિન્દુસ્તાનમાં દઉં ને તો ગુજરાતમાં દેજે.
અમે મેઘરાજી અહીંયાથી ખેતરી મેઘરાજ નીકળ્યા 5:30 કલાક થઈ ગયા. આ 20 વર્ષ પહેલાની વાત. 5:30 કલાક મેટાડોર એન્જિન લગાવેલું હોય એસીની વાત નહીં, પણ આગળ બફારો ને પાછળ બફારો. આજે તમે જોવો તો આપણે જોઈએ તો વિચારીએ તો અમદાવાદ ખેડાથી નીકળે 1:15 કલાકમાં મહેસાણા. બહુ સાચી વાત, બહુ સાચી વાત. એટલી ટેકનોલોજી છે, એટલું સાયન્સ વધ્યું છે. હું સાયન્સથી બહુ સંબંધ છું, મને ભણતર બહુ જ ગમે છે. મેં હમણાં કીધું કે ભગવાને સંતોને બેટરી આપી, અને બેટરી આપી એ બધાને વેચવામાં આપી, અને એ બેટરી લઈ અને હવે તો અમારા જે વાયામ કે છે મને ઓળખો છો, બેટરી દીધી હતી રસ્તામાં જોવા માટે, કાંટા ન વાગે, તમને કશું વાગે નહીં, અડફેટ ના આવી જાય, સુરક્ષિત રીતે ચાલી શકો, એટલા માટે સંતે બેટરી આપી. અને હું એવું માનું છું કે હવે બેટરી આમ વાગે છે, અમે આ છીએ. ઓળખો અમને, ઓળખ્યા બાપા બહુ હોય છે. અને હવે તો માળીઓ જે લોકો પીવે આ તો મરદના બે ફાળિયા કહેવાય કે અહીંયા આમ માળીની સભામાં આવે. માળીની સભામાં આવું એટલે અશોક જાડેજા ચોક્કસ યાદ આવી જાય બાપા. માળીનું નામ જતા લોકોને એમ લાગી જાય કે ક્યાં માળીની વાત સાંભળવી, ક્યાં કરી. આવું તો નહીં હોય ને, જ્યારે ભંડકી ખોલે ત્યારે ખબર પડે કે આ ભંડકીયામાં હું છે, ભંડકીયામાં અમૃત છે કે છે શું, કે ભંડકી ખોલે ત્યારે ખબર પડે આ ભંડકીયા ખોલવા આવ્યા છે. હું એવું માનું છું. આવા પવિત્ર આત્માઓ. બીજું હું એ કહું છું, દરેકને કહું છું કે તમારે ગાયો જોઈતી હોય, અમારે એક ખૂણામાં વાત થયેલી, બહુ સાચી હતી. એક ખૂણામાં વાત થઈ, ખૂણો હતો સરસ્વતી ભુવનનો, અને ગોપાલા સાહેબ પધાર્યા. મને બોલતા આવડે નહીં, કક્કાઓ સુધી ગયો નહીં, ખાવ સુધી ખોટો પડ્યો, ઘર સુધી ગધાડા જેવો થયો, બહુ વેટ ઉતાર્યા, લોકોના બોજ ઉઠાવ્યા, પણ અતિ સંપ્રદાય આપણા ભારતની ઉપર બોજો છે, અતિ સંપ્રદાય. અત્યારે અમે સમજાવી દઈએ શિવશક્તિની ભક્તિ કરો ત્યાં બીજા કોઈ આવશે નહીં, પછી ગણપતિની કરો, ત્રીજા કોઈ આવશે કે ત્યાં જોગણી નહીં કરો, ત્રીજા તો એમ કે છે ફળાણી કરો, ફળાણી કરો, ફળાણી. અમારા સોનેરી સિંહ પિંજરામાં ઊભા છે. કયું પિંજરું છે? સંપ્રદાયોનું પિંજરું. એટલા બધા સંપ્રદાયો. હું નંદુ નહીં, સિંહજી મહારાજનું કહેલું મને બહુ યાદ આવી જાય. નંદન નહીં કહો દેવ કો, બિન ખપતો નહીં ખાજ, બિન ભજન કે મુખતે કથા સુણી ના જાત. સિંહજી મહારાજે બંધારણ એવું બધું રૂપાળું સરસ બાંધ્યું છે, કોઈ દેવને નંદવા નહીં, બે ઈંટો એને પગે લાગીને જવું, અને પગે લાગવું એને આદર થકી સત્કાર કરવો, એવું સિંહજી મહારાજે કહ્યું છે. પણ એક બેન હમણાં આજે અહીંયા અમારા ભેટો થઈ ગયો, હાલતા હાલતા બે બાંધી ગયા, પછી 30 માણસ વાયરો નાખે. મને બોલાવા મને કે મારી ભાઈ હા આખો મરી જવાનું છે. મેં કહ્યું છું કે બે ભાન થઈ ગયા છે, મેં કે અત્યાર સુધી એક ભાનમાં હતા, હવે બે ભાનમાં તમે આવવાના છો. તમારું જ્ઞાન ભાન અને પછી દેવીનું ભાન કરો, જ્ઞાનને પ્રગટ કરો, સંતો સાથે સત્સંગ કરો, તમારા જવાબોના પ્રશ્નોના જવાબ માગો, પણ એ માગશો ત્યારે સંત આપશે. કેમ આપશે? જેનો ધણી મજબૂત હોય ને બાપ. હું કલાકાર નથી હો, પણ મને હા જેનો ખીરો મજબૂત હોય ને ભક્તિભાઈ, એ જ ભેંસ બહુ કૂદે, બાકી ડોબા બહુ કૂદનારા હોય છે. હજુ સુધી મેં મારા જીવનને એવું નથી કર્યું કે હું લંડનમાં જાઉં ને મારું પ્લેન ઉતરે અને ત્યાંથી મને. હમણાં હું લંડન ગયો, 2.5 ફૂટ તો બરફ પડેલો, અને લોકો આ બેકાર લંડનના માણસો લોકો લેવા આવેલા. મને કે કોટ પહેરો, બહુ ઠંડી છે. અમે એવું માનીએ છીએ કે અમે પાણી વારવાયા છીએ, કે બહુ ભૂખ લાગી હોય તો આ લઈને આવે. અમે ખાવાનું લઈને હું આવ્યો છું, એની કોઈ ચિંતા કરશો નહીં. પણ બે
મહિના અઢી મહિનાથી બરફ પડતો, 24 કલાક બરફ. લોકો ઘરમાં શાક લેવા ના જાય અને ઘરમાં ઘંધાઈ રહે. રસ્તામાં ગાડીઓ ઊંટની માફક થઈ ગયેલી, બરફ દેખાય બરફની ઉપર, ગાડીની ઉપર બરફ દેખાય, એવી જ તો બધું. મને ફોન આવ્યો કે મારી આ આ સભામાં આપ નહીં આવી શકો. એ સભા આ દેવીની હતી, શ્રદ્ધાંજલિની, પુષ્પાંજલિની. તમારે આવવું જ પડશે. પણ જ્યારે એમણે નક્કી કર્યું ત્યારે એટલું બધું બરફ નહોતો પડ્યો. અને આ પહેલું નક્કી કરવું પડે એવું ના માનતા કે આજે ટિકિટ કરવા ગયા અને આજે બેસી ગયા. મને એક ભાઈ બધું કીધું કે તમે ઘડી ઘડી લંડન જાઓ છો તો કે પાછું ક્યારે આવવા. મેં કીધું તમારું કામ શું, કેટલું તમે રોકાવો એવા છો. મન કે સવારમાં જઈને અને આજે જો પાછું હોય તો બહુ હા. આ લંડનની વાત કરું, એનું નામ મેલાભાઈ. મને કે સવારમાં જઈને આજે જો પાછા આવીએ તો રોટલા ભેગા થયા. અમારે આને વિલાયતની વાત કરવી કેમ નહીં, મારે સમજાવવી કેમ. ત્યાં પ્લેન ઉતર્યું, આ ટાઈમ નથી લેવો બહુ. ત્યાં પ્લેન મારીને ઉતર્યું અને ગ્રાઉન્ડ હતું, ગાડીઓ મૂકવાનું સ્થળ, પાર્કિંગ સ્થળ. એ પાર્કિંગ સ્થળમાંથી અમે નીચે ઉતર્યા. બપી બીપિનભાઈની ઘરના બધા લેવા આવેલા, 200-300 માણસો હશે, 500 માણસો લેસ્ટરથી આવ્યું છે. અમારે ઉતર્યા અને બરફ જોયો, સેલ ના વાગે એટલો બરફ. ત્યારે મારે એટલું જ કહેવું પડે, આ હા હા હવે અમારી શું દશા થશે. પણ જ્યારે હું મારી જાતને જોઉં ત્યારે જ મને ઠંડી લાગે છે. બાકી બીજાની જાતને, બીજાના દુઃખને હું જોઉં, મને કોઈ દિવસ ઠંડી લાગી નથી. 20-25 વર્ષ જાઉં છું, કોઈની ટિકિટ નહીં, કોઈનું બુકિંગ નહીં, કોઈનું ભાડું નહીં, કોઈનું ફાળું નહીં. મને એ ખબર નથી કઈ બારીમાં જવાનું, ટિકિટ લાવવાની, કેટલા રૂપિયા થાય, એ બધી ખબર રાખતા હોય તો એક જ રાખે ને મારા જીવનની. અને એટલે બોલું છું, સત્ય ધર્મને, સત્ય ધર્મને એક મને શુદ્ધ ભાવના દેજે માં, સત્ય ધર્મની એક મારે શુદ્ધ ભાવના દેજે માં, મારા જીવ તરને ઉજાડજે રે ઓ ખેડાવાળી, મારા જીવ તરને ઉજાડજો માં. ખાવાનું તો ક્યારે મળવાનું, પણ તમારી સેવા ક્યારે નથી મળતી. જોડે રહેજો, એનું રક્ષણ કરજો. એટલી વાર થતી, એટલા પ્રાર્થના કરી, એટલામાં સુરત દેવ ઉગ્યા. અહીંયા લંડનના બેઠા છે, જરા આગુ કરજો મહેરબાન. પાછા જય મળી. એક ચક્કર આમ ફર્યું ગાડીનું અને મારો દાદો ઉગ્યા, આ હા 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 હા. ઘોડાઓના રથ ઉપર અને લંડનમાં દર્શન લીધા. મેં બીપીને કીધું કે આ આઠમણા બેઠક છે કે ઉગમણા. અને મને તો એવું થયું કે હું આવ્યો છું તો આ રાત પડી જવા, ચંદ્રમા ઉગ્યો છે. આપણે પાછા મૂળ એવું હોય ને, ઘડિયાળ બહુ છે પણ પહેરતો નથી. ગપ્પાના મારું હું ક્યારે જૂઠું બોલું નહીં. ઘડિયાળ રાખું છું પણ પહેરું નહીં. ફોન ઘરમાં રાખું નહીં, ફોન ખિસ્સામાં રાખું નહીં. 4 અંગલનું ચટપટિયું ચતુરના ખિસ્સામાં રે, દેશ પરદેશમાં વાતો કરે અને બાંધ્યો ભૂખ્યો દીકરો રે. હું બહુ કહું છું અને મારી પાસે કોઈ ફોન હોય નહીં. હું કહે લાલભાઈ તમે આ ફોન બહુ ના કરો. કેમ ફોન કેમ ના કરો? એ ફોન કરે છે ને એના હિત માટે જ કરે છે, તમારા માટે હિત માટે ના કરે. કોઈ એના હિત માટે ફોન કરતા હોય છે. એટલે ફોન તમે ઓછા વાપરો, તબિયત બગડે નહીં બેટા. આ તો તબિયત બગડાય ને. અને સૂરજ ઉગ્યો, જય મારી બોલો.
બચાવવા બકરા ઉપર બેઠી માં ભીડ પડી છે ત્યારે માં એટલું કહેતી હોય છે ને ફક્ત એટલું કહેતો હોય છે ભીડ પડે ભાંગીશ નહીં મારા ઘટડા માંથી તું ઘડી એવી મારી દોયલી વેળાના દેવ હું હંભાળું માતા મેલવી ઉગતા સૂરજે માં સૂરજદેવને આપણા ભારતની વાત કરાય એવી નથી અને મારો સત્સંગ ક્યારે ખૂટે એવો નથી કાં તો કોઈ કંટાળીને જતો હોય કે આયા એ આયા હું ફરી વાર આવું નથી આ માઇકે વ્યસન છે અમારા જેવા માટે અને એક પછી આવી ગાડી બેઠી હોય ને આમાં ગાડીમાં બેવાનું કોને બાપાવા ના ગમે ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે નીચા ચાલે ના કોઈ એક વાર જો નીચા ચાલે સબસે ઊંચા હો સૂરજ ઉગ્યો એવો ઉગ્યો ના તતડાઈ મૂક્યો તાપ અને બરફ ઓગળવા માંડ્યો અમારી ગાડી એઠે ઉતરીને બરફ ઓગળી ગયો આમ મારી જેવી ભાઈ ત્યારે માં કહેતી હોય છે ના બેટા એવું નથી હું બકરા પર બેસું ક્યારે તમારે ત્યાં શાંતિ હોય ત્યારે તમારી અશાંતિ હોય ત્યારે હું વાઘ ઉપર આવું છું અને એથી વધારે અશાંતિ હોય તો હું પ્લેનમાં આવું છું અને એટલેથી વધારે જો શાંતિ હોય તો હું પોલમાં પ્રગટ થઉં છું અને એવી બોલું છું પવન મોડો આવે કહેતો ને કે ભાઈ પવન આવ્યો માતાજીનો પવન આવ્યો હનુમાનજીનો પવન આવ્યો પવન આવે ને ઘરે જઈને જોજો આમ કરજો આમ ખોલજો આમ કરજો આમ ખોલજો પવન દેખાય ખરો માંડવો ઉડાડી શકે ખરો પણ પવન મુઠ્ઠીમાં ન રહે આ મુઠ્ઠીમાં ન રહે ને એમ માતા પણ એવી ન દેખાય નવરી નથી પડી કે આપણી જોડે ગરબા ગાવા આપણે ગરબા એવા બોલવાના હોય આપણે ભજન એવા કરવાના હોય જય શ્રી ખેડાવાળી માં મારું ચરણ કમળ તમારી દીકરીઓના પ્રભાવથી તમારા પુણ્ય પ્રતાપથી આ સંત ચાલી રહ્યો છે અને એમાં કોઈ કોઈ પણ જાતની મુશ્કેલ નથી પડતી એનું કારણ એ છે આવા સંતોના હાથ અમારી ઉપર છે માં સુરજભાઈ ગોધાણી અને એમનું આખું જ મંડળ અને એમનો પરિવાર અમારી જોડે છે એટલું જ નહીં મારું હિન્દુસ્તાન મારી જોડે છે એટલું જ નહીં એટલું ચોક્કસ મારા ભારતના ઘડવૈયા તમે જાગજો રે મારા મારા ભારતના
ધ્યાન નથી લેવું, એક મહાન કાર્યકરને બહુ ના રોકવા, એક ડૉક્ટરને ના રોકવા, એક કલેક્ટર સાહેબને ના બહુ રોકવા, એક એમ્બ્યુલન્સ ગાડી દેતી હોય ત્યારે ના રોકવા, કોઈ બીમારી ઇમરજન્સી હોય ત્યારે ના રોકવા. એટલે મને એવું નથી, પણ આજે સવારનો એક કાર્યક્રમ કર્યો છે મારે ખાનગી, અને એ ખાનગી રાખેલો કાર્યક્રમ અત્યારે જાહેર થાય છે કે આપણે કાર્યક્રમ કરીશું, ચિંતા કરશો નહીં. નતો એ કાર્યક્રમ મેં કહી દીધું, મારે આવું નથી જોઈતું, નથી જોઈતું, મારે આવું નથી કરવું, હું જતો રહીશ નહીં, નથી મારે એવું જોઈતું. એટલે બધા રોવા મંડ્યા, હા તે નહીં, મારે એવું નથી કરવું, બસ મારે નથી, મારે એ કાર્યક્રમ નથી કરવાનો. આજે ડબલ વટકે સાહેબ, ત્યારે ગોપાલા ભાઈ મારા પધાર્યા, આ મોર માનવા આવે છે કે તમે આ બંધ ના કરશો. કેમ શક્તિપીઠમાં ક્યારેય પિચકારી નથી મારાથી, રંગાતો નથી, અને રંગ લાગ્યો હોય ને તો એ ચુંદડીનો રંગ લાગ્યો હોય, છાંટા નથી પડતા, એને છાંટા પડી જાય ને ડાઘા કહેવાય, ડાઘા વગરની ચુંદડી કેરવી એ સિદ્ધનું કામ છે. જય માળી, આપણે એ એ જય માળી. આજે અને બહુ માણસો ખુશ છે, કાર્યક્રમ કરવાનો નહોતો, હું બધા જ પધાર્યા છે મહેમાનો, એ બધાને આદરપૂર્વક ભારપૂર્વક, અને તો આમ તો કે ઓછું કે વેચાતા લીધા હતા, એ તમારે અમારા પ્રોગ્રામમાં આવવું જ પડશે, નહીં આવો તો તમે આમ એમ થશું ને એવું નથી. આ તો મારા પ્રેમના, અરે સાંકળથી ના બંધાય, અરે દોરડાથી ના બંધાય, અરે કાનૂડો સાડીથી બંધાય, આ તો મારા કાચા તારના તાંતણથી બંધાઈને આવેલા મારા મારી દેવી. બહુ જ મહાન આવા કાર્યો કરો, સંતો આપની સાથે છે, એટલો વિકાસ કરજો. મેં સવારમાં પણ જાહેરાત કરી છે, અને આ જાહેરાત અમે એક ઘરના ખૂણામાં વાત કરી હતી કે ભાઈ અમારે ગાયો લોકોને જેને જોઈતી હોય એને મફત આપવી છે. આજ કોઈ ઘેટું નથી આપતા યાર. મેં અહીંયા કાંકરી અમદાવાદમાં પૂછ્યું, મેં કે આ કૂતરીનો શો ભાવ છે કે 15,000? ખોટું બોલું છું ને, આ કાંકરિયાના બજારમાં કૂતરાનું બજાર છે, અત્યારે હોય કે નહીં પણ આ તો બહુ મોઘેલાની વાત છે. આ કૂતરાની શું ભાવ કે 15,000 રૂપિયા? એટલે કૂતરીનો ભાવ 15,000 અને ગાયનો ભાવ કેટલો? 400, 500, 700, 800, 1,000, અને વિલાયતી લેવાની હોય તો 35,000, અને બહુ દુધારી લેવાની હોય જેનું દૂધ એક ટંકે પોણો મણ હોય, એ ગાયનું નામ ગંગા હોય, એ ગાયનું નામ જમના હોય, એ ગાયનું નામ ગોપી હોય, હું એક ઘૂમ પાડું મારી ગાયને ત્યાં બધેરી ગાયો આવી જાય, એવી ગાય ગરની, ગુજરાતની ગાય, ગીરની ગાય, એનું જો દૂધ પીવાય તો બેડો પાર થઈ જાય. તમારા સરપંચનો દાખલો લઈ અને ગાયો લેવા આવજો. સાચો ખોટો દાખલો મને લેતા આવડે છે, ધ્યાન રાખજો. અસ્તુ, જે મળી જે મળી જે મળી.